आचार्य पक्ष अने देव पक्ष वच्चेनो विवाद जूनो छे। चूंटणीओ बाद हवे मंदिर वहीवटने लईने पण गंदी राजनीति थई रही छे। स्वाभाविक छे के तेनाथी करोड़ों हरिभक्तोनी लागणीने पण ठेस पहोंची छे। गढ़ा छेल्ला दोढ़ महीना विवाद चाली रो विवाद नु कारण मोटीबा स्मृति मंदिर में पूजा अर्चना माटे नो अधिकार। आचार्य पक्ष की महिलाओं आरोप है कि हरिजीवन स्वामी सहित संतो तेमनी पासे थी पूजा करवानो अधिकार छीनवी अने हैरान करे। थोड़ा दिवस अगाउ ज मोटीबा स्मृति मंदिर की पूजा नो अधिकार अन्य महिलाओं ने अपाता अहीं विवाद थयो हतो अने पुलिस दौड़ी आवी हती। मंदिर वाळाએ પોલીસનો સપોર્ટ લઈને પોલીસનો કાફલો બોલાવીને સાંખ્યોગી બહેનોને મંદિરને ઓટાની બહાર કાઢવામાં આવ્યા છે ઇનલીગલી। એમની પાસે કોઈનો કોર્ટમાંથી ઓર્ડર નહોતો, ઇનલીગલી બધાને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા છે। અમારી સાથે 55 બહેનો જોડાયેલા છે। અત્યારે જોવા જઈએ તો આ લોકડાઉનના કારણે અમને કોઈ જગ્યાએ અમને ભજન કરવા દેવામાં આવતા નથી અને વિરોધ પક્ષવાળાને બધી રીતના બધી ફેસિલિટી આપવામાં આવી છે। ભજન કરવા માટે એ લોકોને સ્પેશિયલ એક રૂમ ખોલી દેવામાં આવ્યો છે। જ્યારે આ પક્ષના બહેનોને કોઈ રીતના ભજન નહીં, મંદિર પર પણ બેસવામાં દેવામાં આવતા નથી, આટલી બધી હેરાનગતિ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ દેવ પક્ષનો આરોપ છે કે આચાર્ય પક્ષની મહિલાઓ મંદિર ટ્રસ્ટના નિયમ વિરુદ્ધ વર્તન કરી રહી હતી। દોઢ વર્ષથી ત્યાં આવતી ભેટ માનતા પૂજા એ બધું આ મંદિરમાં જમા થવું જોઈએ, આ ટ્રસ્ટમાં એક રૂપિયો પણ એમણે જમા કરાવ્યો નથી। તદુપરાંત મંદિર વિરોધી પ્રવૃત્તિઓ ત્યાં સતત થતી રહેતી, જેવી રીતે અમારા આચાર્ય મહારાજ ત્યાં પધારે વડતાલથી તો એમના વિરુદ્ધની પ્રવૃત્તિઓ થાય, બોર્ડના વિરુદ્ધની પ્રવૃત્તિઓ થાય। આરોપી એવા લાગી રહ્યા છે કે હાર બાદ આચાર્ય પક્ષના સંતો તરફથી મહિલાઓને આગળ કરી રાજકારણ ખેલાઈ રહ્યું છે।